તો પેપર સ્ટાઇલમાં કેટલા ટોપિક આપેલા છે એની આજે આપણે ચર્ચા કરીશું જેમ કે તમને લખેલું છે કે વ્યાકરણમાં વ્યાકરણના મુદ્દા પૂછાય છે તો કેટલા પૂછાય છે પહેલો મુદ્દો જોડણીનો પૂછાય છે ત્યાર પછી બીજો મુદ્દો ધ્વનિ શ્રેણીનો પૂછાય છે ત્રીજો મુદ્દો સંધિનો પૂછાય છે ચોથો મુદ્દો સમાસનો પૂછાય છે પાંચમો મુદ્દો સંજ્ઞા અને તેના પ્રકાર પૂછાય છે પાંચમો મુદ્દો વિશેષણ પૂછાય છે અને વિશેષણના પ્રકાર પૂછાય છે આપણે ગુજરાતી વ્યાકરણમાં જોઈએ છે તેમ વાક્ય અનેક વસ્તુઓનું બનેલું હોય છે વાક્યમાં કર્તા કર્મ ક્રિયાપદ એ ઉપરાંત વિશેષણ પણ આવતું હોય છે વિશેષણ વિશેષણ અને વિશેષણના પ્રકાર આપણે ભણવાના રહેશે ત્યાર પછી જોઈશું તો ક્રિયા એટલે કે ક્રિયા દર્શાવતા વિશેષણને ક્રિયા વિશેષણ કહે છે જેની ચર્ચા આપણે વિગતે આગળના વિડીયોમાં કરશું ત્યાર પછી વાક્યનો કેટલીક રચનાઓ એટલે કે વાક્યના કેટલાક પ્રકારો પૂછાય છે એ વાક્યના પ્રકારોમાં કર્તરી વાક્ય રચના કર્મણી વાક્ય રચના ભાવે વાક્ય રચના પ્રેરક વાક્ય રચનાઓ પૂછાય છે ત્યાર પછી આપણે ગયા ધોરણમાં નવમા ધોરણમાં ભણી ગયા એ પ્રમાણે આપણને અલંકાર અને અલંકારના પ્રકારો પૂછાય છે પરીક્ષા માટે સૌથી મહત્વનો અને દસમા ધોરણ માટે સૌથી મહત્વનો પોઈન્ટ આપણો અલંકાર અને છંદ રહેશે છંદની ચર્ચા આપણે આગળ કરીશું અત્યારે અલંકાર અને એના પ્રકાર ઓળખાવો ત્યાર પછી પ્રત્યયોના અને પ્રત્યયના પ્રકાર પૂછાય છે એમાં પહેલાં પૂર્વ પ્રત્યય અને પછી પર પ્રત્યય પછી જેમ આપણે દરેક ધોરણમાં ભણતા આવીએ છીએ સાતમા આઠમા અને નવમા ધોરણમાં એમ શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે ત્યાર પછી રૂઢિપ્રયોગ અને એનો અર્થ પૂછાય છે ત્યાર પછી કહેવત પૂછાય છે કહેવતની સાથે દરેક ધોરણમાં પૂછાતા પ્રમાણે સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દો પણ આપણને પૂછાઈ રહ્યા છે ત્યાર પછી આપણને જે પાઠ પાઠ્યપુસ્તકની પાછળ પાઠ કે કાવ્ય પૂરી થાય એની પાછળ જે જે શબ્દાર્થ આપેલા હોય છે એમાંથી આપણને તળપદા શબ્દો પણ પૂછાય છે એમાંથી જોડણી ભેદ જોડણી ભેદ એટલે મિત્રો કે બે શબ્દો સરખા જેવા જ લાગતા હોય પણ ઘણી વખત એની જોડણીમાં બહુ મોટો ફરક પડતો હોય બરાબર છે અને એ જોડણીના કારણે એ બંનેના અર્થમાં ફરક પડતો હોય છે તો એ બંનેનો અર્થ અલગ અલગ થતો હોય એવા શબ્દોની જોડણી આપણને આપેલી હોય પરીક્ષામાં બોર્ડમાં ને એ બંનેની જોડણી આપણે અલગ અલગ તારવી અને બંનેનો અલગ અલગ અર્થ લખવાનો હોય છે જેની વિગતે ચર્ચા આપણે જ્યારે એ જોડણી ભેદનો સ્પેશિયલ વિડીયો અપલોડ કરશું ત્યારે જોઈશું ત્યાર પછી છે જે આગળના ધોરણોમાં આપણે ભણ્યા નથી એવો ટોપિક છે છંદ દસમા ધોરણમાં શીખવા માટેનો સૌથી મહત્ત્વનો ટોપિક છે છંદ અને એમાં પરીક્ષામાં આપણને એક છંદ ઓળખાવો પૂછાય છે અને કોઈ એક છંદનું બંધારણ લખવાનું પૂછાય છે આમ કુલ વીસ માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ આપણને બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવે છે